નમસ્કાર વહાલા સાથી મિત્રો, આપ સૌનો હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફરી મળ્યા છીએ આપણે કંઈક નવા જ ફેક્ટ સાથે. મિત્રો, ગુજરાતમાં બની આવી ઘટના, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષા તેમજ ગુજરાતમાં છવાયું ગાઢ ધુમ્મસ. તો મિત્રો, સૌ પ્રથમ તો આપણી ચેનલની અંદર જે પણ કોઈ મિત્રો નવા છે, પહેલી વાર મુલાકાત લઈ રહ્યા છે, એમને સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી, સાથે સાથે લાઈક કરજો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરજો. અને મિત્રો, ખાસ કે આવોને સાથ અને સહકાર પણ આપતા રહીજો. તો મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરશું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની. તો મિત્રો, ઉત્તર ભારતના જે વિસ્તારો છે એની અંદર મિત્રો સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભેજવાળા પવનો ફૂંકાયા હતા અને મિત્રો ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યું હતું, જે મિત્રો અરબ સાગર સુધી લંબાઈ જતા ગુજરાતની અંદર ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું. અને મિત્રો, હવે વિસ્તારોની આપણે વાત કરીએ તો મિત્રો, કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ તળ ગુજરાત જે છે એની અંદર ચારે બાજુ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું. અને મિત્રો, ગાઢ ધુમ્મસને લીધે મુંબઈથી રાજકોટ આવતી ફ્લાઇટ જે રાજકોટ એરપોર્ટ પર ઉતારી ન શકતા અમદાવાદ ડાયવર્ટ કરવી પડી હતી. આભાર મિત્રો.